જે મોડર્ન સ્કૂલ આયોજી યુટ્યુબ લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અત્યાર સુધી બેટા આપણે પછી પ્રથમ સત્ર જ ચાલી રહ્યું છે એકથી છ પ્રકરણ જોયા અને આજે પ્રથમ સત્રનું છેલ્લું એટલે કે સાતમું પ્રકરણ જોવાનું છે હવે સાતમા પ્રકરણની અંદર ઝાઝી પેટર્ન બનાવવાનું ને એવું જ છે બરાબર છે તો આજે બની તો આપણે એક લેક્ચરની અંદર જેટલું ચાલે એટલું લેવાનું છે બાકી આગળ ક્યાંય આ નેસેસિટી એટલું બધું છે નહીં બરાબર એટલે જેટલું જરૂરી લાગે એટલું આપણે અભ્યાસ કરી લઈએ છીએ બાકી હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દ્વિતીય સત્ર શરૂ કરવાનું છે તો દ્વિતીય સત્રની ભાગ બેની તમારે બધાએ પોતપોતાની સ્વાપોથી લઈ લેવાની છે બરાબર હવે દ્વિતીય સત્રની સ્વાપોથીમાં આપણે પૂરવાનું આવશે તો ચાલો હવે છેલ્લું પ્રથમ સત્રનું છેલ્લું અને આપણે સાતમું પ્રકરણ શરૂ કરી રહ્યા છીએ કે તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે કે તમે પેટર્ન જોઈ શકો છો એટલે કે ભાત જોઈ શકો છો બેટા આવું ઘણું બધું ન્યૂઝપેપરમાં એમાં પણ આવતું હોય છે જો અહીંયા તમને સ્માઇલી આપેલો છે સીધું છે બરાબર હવે આ બાજુ આડો થઈ ગયો અહીંયા પાછો કેવો થઈ ગયો છે ઊંધો થઈ ગયો છે તો હવે તમે જે સ્માઇલી દોરશો ને એના હોઠ હવે કઈ બાજુ આવશે બેટા આ અહીંયા આગળ પેટર્ન દોરવા માટે આમ ગોળ દોરવાનું બરાબર અહીંયા સીધું અહીંયા આમ બાકું થયું એ ઊંધું થયું એટલે હવે એના હોઠ આ બાજુ આવશે અને આંખો આ બાજુ આવશે આ રીતે તમારે સ્માઇલી દોરવાનું છે બરાબર હવે એની પછીની તમે બીજી પેટર્ન જુઓ તો જુઓ તમને એકવાર એરો ઉપર છે એક આ છે આ છે હવે શું કર્યું આ એક એરો છે ને આ બાજુ લઈ ગયા હવે કઈ બાજુ લઈ ગયા ઊંધી બાજુ તો હવે આ એક એરો છે ને આ બાજુ આવશે બરાબર છે તો કેવી રીતે આવશે બરાબર તમે જોઈ લો આ પેટર્નમાં તમારે પેટર્ન આગળ ડ્રો કરવાની છે ડ્રોઈંગ તમારી જે મને ઘણું બધું ઓછું આવડે છે બરાબર પણ આપણે દોરવાનો પ્રયત્ન કરીએ બરાબર છે આમ કંઈક થાય છે આવી રીતનું એક મિનિટ પેટા જો મેં એરો દોરવાનો પ્રયત્ન કર્યો છે કે આ એરો આ બાજુ આવી ગયો છે બરાબર અને પછી બે એરા આ રીતે આવે છે બરાબર એટલે આ રીતે તમારે ડ્રોઈંગ પૂરું વ્યવસ્થિત રીતે દોરીને કરી નાખવાનું છે એની પછી ત્રીજામાં તમને જો દિલ આપેલું છે એકવાર સીધું આપ્યું છે એકવાર આ બાજુ ઊંધું થયું બરાબર હવે આ બાજુ આવ્યું હવે કઈ બાજુ જશે તો કે આ જે પોર્શન છે ત્રગડા જેવો આ એ આમ થશે બરાબર અને પછી આમ આગળ વધી જશે તો આ રીતે તમારું થઈ જશે એટલે પેટર્ન જે છે એમાં આપણે ફેરફાર કરતો રહેવાનો છે જો અહીંયા સીધું થયું હતું અહીંયા ઘડી આ બાજુ ઊંધું થયું અહીંયા પાછું આમ થયું તો હવે તો કે હવે આ બાજુ હતું તો હવે જે તગડાવાળો ભાગ છે એ આ બાજુ આવી જાય બરાબર હવે તમને ચોથું પણ એ રીતે દેખાય છે તમે જો બંને ભાગ બંને બાજુ એરો છે તો હવે એ એરો પાછા કેવા થઈ ગયા ઉપર તો હવે પાછા કેવા એરો થયા બંને પાછા એ તો હવે જે પેટર્ન આવશે ને ફરી આનું આ જ અહીંયા આવશે બરાબર છે એટલે એ તમારે ત્યાં આગળ તમારી રીતે દોરી નાખવાનું છે કે ફરી જે ડ્રોઈંગ આપણે કર્યું હતું એવું ને એવું ડ્રોઈંગ ફરીથી અહીંયા જે હતું ને એવું ને એવું ડ્રોઈંગ પાછું આવે છે બરાબર છે તો એ તમારે ત્યાં આગળ કરી લેવાનું છે આમ આ હતું એનું એ ફરીથી અહીંયા આવે છે હવે એની નીચે તમને બીજા ત્રણ આપેલા છે બીજા ચાર મેં કરાવ્યા અને આવા બીજા ચાર આપેલા છે તો એ પેટર્નમાં આગળ વધારવાની તમારે છે એટલે કે પાંચમામાં જુઓ પહેલા ગોળ છે પછી ગોળ સીધું થઈ જાય છે જો તમને દેખાય છે ગોળ દેખાય છે પછી ગોળ સીધું થઈ ગયું ગોળ હવે ત્રાસું થઈ ગયું તો ફરીથી ગોળ આવું ને આવું ફરીથી આવશે હવે આ રીતની જે બીજી ત્રણ પેટર્ન છે એ તમારે તમારી જાતે એનો અભ્યાસ કરવાનો છે હવે પછી આપણે આની પછીના પેજનો અભ્યાસ કરીશ લગભગ આ પ્રકરણમાં બધું આ જ રીતનું છે બરાબર હવે બીજામાં પણ ફરીથી તમને શું કીધું છે પેટન આગળ વધારો હવે તમને આમ ચોરસ જેવું દેખાય છે બરાબર છે આમ તો ચતુષ્કોણ જેવું દેખાય છે એની અંદર ફૂલની પાખડી એકવાર સીધી છે એ આ બાજુ પછી આમ વળી એટલે આમ ઘડિયાળની ક્લોકવાઈઝ વળી તમે વિચારો ને તો ઘડિયાળનો કાંટો જેમ ચાલે ને એમ વળી આમથી પછી આમ ગઈ આમ ગઈ તો હવે કઈ બાજુ આવશે તો કે હવે જે ઘડિયાળની આ જે તમારી ફૂલની પાખડી છે એ હવે અહીંયા આવશે બરાબર છે અહીંયા આવે એ રીતે આપણે ફૂલની પાખડી દોરી નાખવાની થાય બરાબર છે આમાં ચતુષ્કોણની અંદર પછી ફૂલ એ રીતે દોરી નાખવાનું છે આપણે બરાબર છે એટલે હવે જે ઘડિયાળ વાઈઝ ઘડિયાળનો કાંટો જેમ ને બેટા એવી રીતે ફરી આ આમ પછી આમ ગઈ પછી આમ ગઈ તો હવે આ બાજુ આવી ગઈ બરાબર આ જ રીતે આમાં લગભગ તમને બધા પેટર્નના એવા જ દાખલા છે બરાબર એટલે હું બે ત્રણ કરાવું છું ને પછી તમે તમારી જાતે સારી રીતે સોલ્વ કરી શકશો તમે ડ્રો પણ સારું મારી કરતાં કરી શકશો ઓકે બેટા ચાલો હવે પાછી આ વાત આવી છે જો અહીંયા આગળ તમને આવું ચતુષ્કોણ જેવું દેખાય છે અહીંયા તમને હાર્ટ શેપ દેખાય છે અહીંયા તમને જો આમ ફુલ્લી જેવું દેખાય છે અહીંયા તમને લાલ જેવું દેખાય છે અલગ અલગ તમને બધા શેપ્સ અહીંયા દેખાય છે કાળી આ તમે ઓલું પ પત્તા રમતા હોય ને મીન્સ ક્યારેક આપણે ગેમ તરીકે પત્તાનો યુઝ કરતા હોય તો આપણે જોઈએ આને ચરકટ કહેવાય અને લાલ કહેવાય આને ફલ્લી કહેવાય ને કાળી કહેવાય હવે જો આ છે ને ઘડિયાળ વાઇઝ ફેરવવાની છે ઘડિયાળના કાંટા જેમ ફરે હવે આ છે એ ક્યાં આવી જશે અહીંયા તો જો અહીંયા આવી ગયું હવે આ છે એ ઘડિયાળ ફરે તો અહીંયા આવી જાય હવે તમે જે ગોળ દોરો ને બરાબર એમાં તમારે ધ્યાન રાખવાનું કે અહીંયા આવ્યું તું તો હવે ક્યાં આ વસ્તુ જશે અહીંયા જશે બરાબર છે એટલે આપણે એને ત્યાં દોરી નાખવાની આ અહીંયા ગઈ તો આ દિલ જેવું છે એ ક્યાં વયું ગયું ઉપર વહી ગયું તો આ જે છે એ ફૂલ જેવું છે એ ક્યાં આવી ગયું અહીંયા આવી ગયું અને આ જે છે એ ક્યાં આવી જશે પાંદડા જેવું છે એ નીચે આવી જશે બરાબર એટલે આ રીતે તમારે ઘડિયાળની જેમ કાંટો ફરે એકવાર અહીંયા આવ્યું બરાબર છે પહેલી પહેલી વખત અહીંયા હતું તો બીજા અહીંયા ત્રીજા અહીંયા આવ્યું તો ચોથે અહીંયા જ આવી જાય બરાબર છે આ રીતે પછી જો ત્રીજું તમને પેટર્નમાં એમ આપ્યો છે એકવાર સીધો કર્યો ઘડિયાળની દિશામાં આપણે ફેરવ્યો બરાબર પછી પાછો આમ ફર્યો હવે પાછો આમ ફર્યો તો હવે એમ કેમ ફરશે તમારે એ જોવાનું છે એમ પછી આ સાઈડ એમ આવ્યો હવે ઊંધો થઈ ગયો તો હવે પાછો આપણે એને કેવો કરી દેવો પડે એટલે ચક્તો કરી દેવાનો છે એટલે ટૂંકમાં આ આ જે એમનો ભાગ આ છે એ કઈ બાજુ આવી જશે ઉપરની બાજુ આવી જશે હવે તમારે જો એમ દોરવાનો હોય ને તો તમારે એમ આમ દોરવો પડે થઈ જશે આ બાજુ આવતું ઊંધી સાઈડ તો હવે એમ આવી રીતે આવશે બરાબર છે હવે એની પછીનું તમે ચોથું ને પાંચમું જુઓ ડ્રોઈંગ આપણે જોવાના છે બરાબર છે તો ચોથું ડ્રોઈંગ તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે દેખાય છે ને કેવું ડ્રોઈંગ આપેલું છે તમને બેટા જુઓ તો કે જે ચોથું ડ્રોઈંગ આપેલું છે એમાં તમને ગોળ આપેલું છે એકવાર તીર ઘડિયાળની દિશામાં ઉપર ગયું પછી આમ ગયું આમ ગયું તો હવે તીર આ બાજુ આવશે બેટા બરાબર છે ગોળની અંદર તમારે વ્યવસ્થિત ગોળ દોરી અને એ દોરી નાખવાનું છે હવે આપણે એને આ જે દીવડા જેવું આપ્યું છે એને ક્લોક ફેરવો તો જો પહેલાં આમ હતો હવે આમ થયો હવે આમ થયો તો હવે જે વાટ છે એ કઈ બાજુ આવે બેટા આ બાજુ આવશે બરાબર છે ને દીવાની અને આમ તમારે દીવો દોરી નાખવાનો છે એટલે આ છે ને ઘડિયાળની દિશામાં આપણે આકૃતિને ગોળ ગોળ ફેરવવાની છે બરાબર છે હવે આમાંની આની અંદર તમને આવીને આવી કેટલી આકૃતિઓ ગોળ ફેરવવાની કીધી છે બેટા મેં પાંચ કરાવી છે અને એની પછીનું પેજ તમે જુઓ તમારું પંચ્યાસી છે એમાં ફરીથી એ રીતની ઢીંગલી જેવું કંઈક તમને આપેલું છે જો એકવાર આ બાજુ હવે આ એન્ટી ક્લોક ફરે છે હવે ઘડિયાળનો કાંટાને ઊંધો ફેરવે છે જો પહેલાં આપણે આ આની આગળના દાખલા આપણે આમ ફેરવતા હવે આમ આકૃતિ ફરે જો અહીંયા હતું જે ચોરસ જેવું અહીંયા આવી ગયું છે પછી નીચે વયું ગયું છે તો હવે ક્યાં વયું જશે આ બાજુ સાઈડમાં ચોરસ જેવું વયું જશે બરાબર પછી આમ ગોળ અને પછી આમ ત્રિકોણ બરાબર છે અને ત્રિકોણને પણ ફેરવ્યો જો પહેલીવાર ઉપરની તરફ છે ત્રિકોણ અહીંયા ગયો હવે કઈ બાજુ છે નીચે તો હવે હવે જે જે ત્રિકોણનો શેપ છે 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 ને બેટા આમ થશે બરાબર આ ફરે એને ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે કે એન્ટી ક્લોક વાઇઝ એ લોકોએ આકૃતિને ફેરવી છે એટલે એ સીધી બાજુ ફરે કાં તો ઊંધી બાજુ ફરે બરાબર હવે તમને ધોરણ પાંચ ની અંદર જે જવાર નવોદયની દઈની એક્ઝામ આવે એમાં આ રીતની પેટર્ન પૂછાય છે એટલા માટે આ દાખલા મૂકેલા છે આગળના ધોરણમાં તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં એમાં આ રીતનું તમને પ્રશ્ન આવતા હોય છે બાકી આપણા મેથ્સ ભણવામાં ઘડિયાળની દિશામાં ફેરો એન્ટી ક્લોક કે ક્લોકવાઇઝ ફેરવવાનું આવતું નથી બરાબર અહીંયા જરૂરી હતું એટલે આપણે કર્યું છે જો હવે મૂળાક્ષર જે છે બેટા બરાબર જે આમ હવે હવે એને આમ ફેરવ્યું એટલે અહીંયા આવી ગયું હવે આ બાજુ આવી ગયું તો હવે જે કેમ થશે બેટા આમ થઈ જશે બરાબર છે ને હવે આ રીતે જે સાત આકૃતિ મેં કરાવી છે બીજી જે છ આકૃતિઓ છે એ તમારે તમારી જાતે કરી નાખવાની છે બરાબર હવે હવે પછી આપણે દાખલા નંબર અભ્યાસ કરીશું જો બેટા તમને તમારી સ્ક્રીન ઉપર અને પેનલ નંબર છી ઉપર દાખલા નંબર ત્રણ પૂછાય છે કે નીચેની પેટર્ન આગળ વધારતા તેના પછીની પે કઈ પેટર્ન આવશે તે આપણે નક્કી કરવાનું છે અને તમને નીચે ચાર ઓપ્શન આપ્યા છે એમાંથી સાચો જવાબ જોઈ અને એ જવાબ આપણે ટ્રીક કરવાનો છે હવે તમે જોઈ લો અહીંયા સીધા લીટા હતા બરાબર છે એ ત્રણ લીટા આગળ વધ્યા પછી આ બાજુ ગોળ થયું બરાબર પછી આ જે લીટો છે ને એને વાળી દીધો અહીંયા બરાબર એટલે આવું થઈ ગયું પછી આ લીટો છે એને વાળી દીધું તો હવે કયો લીટો વાળે આ લીટાને અહીંયા લઈ જાય તો આનો જવાબ કયો હવે બેટા ડ કેમ કે એકવાર ગોળ બન્યું હવે આ ગોળ અડધું તમને બનેલું બતાવ્યું છે તો એ ગોળને પૂરું કરવા માટે આને ક્યાં લઈ જવું પડે અહીંયા અને ત્યાં લઈ જાઓ ત્યારે આવી આકૃતિ બની જાય એટલે આનો જવાબ તમારો આવશે કયો આવશે બેટા ડ બરાબર છે હવે તમને એવી રીતે તમને બીજી આકૃતિઓ આપ બીજી આકૃતિ આપેલી છે બરાબર છે એ તમારે જોવાની છે બીજી આકૃતિમાં તમને એવું આપ્યું છે ત્રિકોણ છે પછી ચોરસ આપ્યો છે હવે ત્રિકોણ છે ને એટલે ત્રણ ત્રણ ખાનાવાળી વસ્તુ આપી ત્રણ બરાબર છે એક બે ને ત્રણ ખૂણાવાળી પછી એક બે ત્રણ ને ચાર ખૂણાવાળી હવે કેટલી તો કે પાંચ આ પહેલો ખૂણો બીજો ત્રીજો ચોથો ને પાંચમો તો હવે જે આકૃતિ આવશે એ કેટલા ખૂણાવાળી આવશે બેટા છ ખૂણાવાળી તો અહીંયા આગળ તમે જો આમાં નથી થતા અહીંયા જોવો તો એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે આનો જવાબ કયો આવશે બેટા બ એટલે અહીંયા છ ખૂણાવાળી તમારે આકૃતિ દોરવાની એનો અર્થ કે બ દોરવાનો છે સમજાણું પેટર્ન દોરતી વખતે દર વખતે પેટર્ન અલગ અલગ આપશે આપણે આપણી વિચારસરણીનો યુઝ કરીને કરવું પડશે જો ત્રિકોણને ત્રણ ખૂણા હોય જો એક બે ને ત્રણ આને કેટલા બેટા એક બે ત્રણ ને ચાર અહીંયા પાંચ એક બે આ ત્રીજો આ ચોથો ને આ પાંચમો હવે પાંચ વાળી આવી ગઈ તો હવે કયા વાળી આવે છ વાળી તો અહીંયા નીચે તમને જે ચાર ઓપ્શન આપીએ એમાંથી તમારે સિલેક્ટ કરવાની હોય છે ચાલો હવે તમને એવી જ રીતે આગળ દાખલા નંબર એમાં ને એમાં જ તમને દેખાય છે જો તમારી સ્ક્રીન ઉપર ત્રીજો દાખલો તમને દેખાય છે કે તમને એક ગોળ ગોળ જેવું જેવું આપેલું છે 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 બેટા બરાબર તો ગોળની અંદર તમે જોઈ લો તમને અહીંયા ઘડી આ બાજુ ચ ગયું છે બરાબર છે પછી આ બાજુ ફેરો આવે આ બાજુ તો હવે કઈ બાજુ ફરશે આ બાજુ તો એનો જવાબ તમારો કયો આવે બેટા ક આવે આ તમને ખબર પડી જ જાય જો નીચે હતું હવે સાઈડમાં ગયું હવે ઉપર ગયું તો હવે પાછું સાઈડમાં જશે એટલે આ આકૃતિનો જવાબ તમારો શું આવશે બેટા ક જવાબ આવે છે જે તમને વ્યવસ્થિત રીતે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે જો અહીંયા હતું હવે સાઈડમાં ગયું પાછું ઉપર ગયું તો હવે ક્યાં આવે આ બાજુ આવે તો એ આકૃતિ તમારે અહીંયા ડ્રો કરવાની છે એટલે એનો જવાબ કયો આવે બેટા ક કયો જવાબ આવશે ક બરાબર હવે આમાં ને આમાં પેજ નંબર સત્યાસી ઉપર ચોથો દાખલો અને છેલ્લો છે તો ચાલો એ જોઈ લઈએ ચોથો દાખલો અહીંયા ઘડી જો એક બે ત્રણ ને ચાર હવે અહીંયા હતા તો ક્યાં આવી ગયા અહીંયા આવી ગયા બરાબર છે હવે આ સાઈડ વહી ગયા તો હવે કઈ સાઈડ આ આકૃતિમાં આગળનો જશે તો તમે જોઈ લો પાછું ફરીથી ઊંધું ને ઊંધું થઈ જશે એટલે એનો જવાબ પાછો શું આવશે બેટા અ તો તમારે અહીંયા ઘડી અની આકૃતિ દોરી નાખવાની છે જો સીધું ગયું પછી ત્રાસું ગયું બરાબર છે હવે આ બાજુ વધારે આવે તો પાછા આ બાજુ આવે તો હવે આ ઘડિયાળની દિશામાં તમે ફેરવી આમ પછી આમ પાછા આમ ગયા તો હવે પાછું એની એ જ દિશામાં ફરીથી એનો જવાબ આવી જાય છે બરાબર હવે ચાલો ફટાફટ આપણે દાખલા નંબર છ ચાર જે છે પાના નંબર સત્યાસી ઉપર એ જોઈ લઈશું બરાબર હવે જુઓ તમને તમારી પાના નંબર સત્યાસી ઉપર દાખલા નંબર ચાર દેખાય છે કે નીચેની આ પેટર્ન આગળ વધારતા પછી કઈ પેટર્ન આવશે એ તમારે આ બે જે ઓપ્શન આપ્યા છે એમાંથી તમારે એનો શું આપવાનું છે બેટા જવાબ આપવાનો છે હવે તમે જોઈ લો અહીંયા ફર્યું પછી પાછું કઈ બાજુ ગયું આ બાજુ પાછું કઈ બાજુ ગયું આ બાજુ તો હવે પાછું કેવું આવશે આવીને આવી આકૃતિ ફરી આવશે એટલે હવે એનો જવાબ કયો આવે બેટા બ કયો જવાબ આવે છે બ તો ત્યાં આગળ તમારે જવાબ પણ લખી નાખવાનો રહેશે કે બ તમે ટીક કરો અને લખી પણ નાખો બરાબર એ જ રીતે જુઓ હવે પાછું આવી રીતનું કંઈક તમને આપેલું છે આ ઘડિયાળની દિશામાં ફરે છે બેટા જો અહીંયા ઘડી કાળો કલર હતો હવે નીચે આવ્યો હવે અહીંયા આવ્યો તો હવે ક્યાં આવશે તમારો કાળો કલર તો કે આ બાજુ ઉપર જશે ઘડિયાળની દિશામાં આમથી આમથી અહીંયા અહીંયા આવે એટલે એ તમારો કયો જવાબ આવશે બેટા બ જવાબ આવે છે ચાલો હવે પછી તમને તમારી સ્ક્રીન ઉપર ત્રીજો દાખલો દેખાય છે હવે જો આ ફેરવ્યું છે આ પણ હવે એ લોકોએ કઈ દિશામાં ફેરવું ઘડિયાળની પાછી વિરુદ્ધ દિશા ફેરવી જો આમથી છે આમ હા ચાલો એ દિશામાં ફેરવો તો પણ ચાલશે આ બાજુથી આ આ જે છે ભાગ ઉપર વહી ગયો તો આ ઉપર આવી ગયો પાછો આ જે છે એ પાછું એણે ને એવી દિશામાં ફેરવી દીધું પાછો એનો એ જ જવાબ આવે એટલે આ જે આકૃતિ છે ને એવી આકૃતિ આવે તો આ પણ ઘડિયાળની દિશામાં આપણે ફેરવીએ તો કયો જવાબ આવે બેટા અ જવાબ આવે છે ચાલો હવે પછીનું પેજ આપણે ફેરવીએ ચાલો હવે આ જે આપણે પેટર્ન આગળ વધારતા હતા એમાં છેલ્લો દાખલો છે કે તમને જોવા ઢગલાના ઢ જેવું કાંક દેખાય છે હવે આ તો તમે સ્યોરલી જોઈ શકો છો કે એન્ટી ક્લોકવાઇઝ આ ભાગ છે હવે નીચે આવી ગયો બરાબર છે આ છે એને આમ ફેરવો એટલે અહીંયા આવ્યો પછી આ નીચે આવી ગયો અને પછી પાછો એને એને ફેરવી નાખ્યું એટલે આ જે ભાગ હતો એ આ બાજુ નીચે આવી ગયો તો હવે જવાબ કયો હોય તો કે એની એ જ પોઝિશન પાછી આવી જાય છે એટલે અહીંયા તમારો જવાબ શું આવશે બેટા અજવાબ આવે છે કારણ કે અહીંયા ચાર તમને આકૃતિ આપી દીધી છે જો એન્ટી ક્લોકવાઈઝ ફેર્યું છે એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આ જે આપણો કલર વગરનો ભાગ છે એ ક્યાં આવ્યો બેટા આ બાજુ પછી નીચે ગયો બરાબર પછી પાછો આ સાઈડ આવી ગયો તો હવે પાછી સ્ક્રીન ઉપર એ આ જે છે એ પાછું ઉપર વયું જાય એટલે તમારી જે પહેલી આકૃતિ હતી એની પોઝિશન પાછી આવી ગઈ એટલે તમારો જવાબ કયો આવી જાય બેટા અ આવી જાય છે હવે તમને આપેલું છે કે ઉદાહરણ મુજબ ગુણાકાર કે સરવાળાની પેટર્ન મુજબ ખાલી ખાના તમારે પૂર્ણ કરવાના છે અહીંયા તો ઉપર તો તમને પહેલા ને બીજો દાખલો તો તમને આપી જ દીધો છે એ લોકોએ જ તમને સમજાવી દીધું છે હવે હું તમને એ સમજાવી દઉં છું કે એ લોકોએ કઈ રીતે પેટર્ન સરવાળા કે ગુણાકારની રીતે પૂર્ણ કરી છે એ રીતે આપણે એ દાખલા આગળ કરવાના છે ચાલો હવે તમે તમારો પહેલો દાખલો જોશો ને બેટા તો તમને ખ્યાલ આવી જાય છે કે આ લોકોએ ગુણાકાર કર્યા છે જો દસ દુ તો એનો જવાબ વચ્ચે શું આવી ગયો વીસ આવી ગયો બરાબર છે હવે અહીં આગળ તમે જોઈ લો તો આ આગળ જ વધારો તો તેર દુ છવ્વીસ તો એનો જવાબ તમારો કેટલો આવી ગયો છવ્વીસ હવે તેર પંચા તો કે પાંસઠ વચ્ચે જવાબ આવી ગયો ચૌદ પંચા સિત્તેર વચ્ચે જવાબ આવી ગયો પછી ચૌદ સત્તા અઠ્ઠાણું આવી ગયો જવાબ બેટા એટલે ગુણાકાર આ કઈ રીતે આગળ વધી છે બેટા ગુણાકારની પેટર્નથી અને પછી સાત દાન સિત્તેર સમજાય છે આમાં તમારો શું કર્યો છે બેટા ગુણાકાર તમે સરળ રીતે જુઓ ને તો ખ્યાલ આવે દસ દુ વીસ એટલે એ વચ્ચે જવાબ આવી ગયો પછી તેર દુ છવ્વીસ વચ્ચેનો જવાબ આવી ગયો પછી તેર પંચા પાસઠ પછી પાંચ ચૌદ પંચા સિત્તેર ચૌદ સત્તા અઠ્ઠાણું ને સાત દાંત સિત્તેર એટલા ગુણાકારની પેટર્નથી આ દાખલો આગળ વધ્યો છે બરાબર છે હવે આપણે એની પછી જોઈ લઈએ તમે તો તમને બીજો એક દાખલો તમારી સ્ક્રીન ઉપર દેખાય છે હવે આપણે એવું વિચારવાનું છે કે આમાં શું કર્યું તો જુઓ ગમે ત્યાંથી તમે શરૂ કરશો ને જવાબ આવી જશે અહીં ઘડી આ દાખલો સરવાળાની પેટર્નથી આગળ વધ્યો છે કઈ પેટર્નથી આગળ વધ્યો છે સરવાળાની જો બેટા પંદર વત્તા ચૌદ કરો ને તો ઓગણત્રીસ આવે છે આમાં સરવાળો કરો પંદર વત્તા ચૌદ એટલે ઓગણત્રીસ આવે પછી ચૌદને તેર કરો એટલે જવાબ કેટલો આવે છે સત્યાવીસ સરવાળાની પેટર્ન છે માટે બરાબર છે પછી તેર ને સોળ સોળ બંનેનો સરવાળો કરો તો કેટલો આવે છે બેટા ઓગણત્રીસ પછી સોળ અને સત્તરનો સરવાળો કરીએ છીએ આપણે તો કેટલો આવે છે તેત્રીસ પછી સત્તર અને બારનો સરવાળો તમે કરો છો તો જવાબ કેટલો આવે છે બેટા ઓગણત્રીસ અને બાર અને પંદરનો તમે સરવાળો કરો તો જવાબ તમારો આવી જાય છે સત્યાવીસ બરાબર છે આવું તમને ખ્યાલ આવવો જોઈએ કોઈ એક આંકડો પકડી લો એટલે તમને એનો વચ્ચેનો આન્સર તમને મળી જાય તો આપણી પેટર્ન ખબર હોવી જોઈએ કે આ સરવાળાની પેટર્નથી આગળ વધવાનું છે કે ગુણાકારની પેટર્નથી ચાલો હવે એવા દાખલા આપ તમારે ને મારે બરાબર છે હું તમને બે કરાવું છું બે તમારે જાતે કરવાના છે હવે તમને તમારી સ્ક્રીન ઉપર તમારો દાખલા નંબર એક જે આપણે જાતે કરવાનો છે એ પરફેક્ટ દેખાઈ રહ્યો છે હવે તમને ખબર પડવી જોઈએ કે આ દાખલામાં તમને કોઈ પણ એવી રકમ તો આપી જશે જો અહીંયા એક રકમથી કોઈ શરૂઆત થઈ હશે તો બારની અંદર ચાર નાખો તો બેટા કેટલા થાય છે સોળ થાય છે બારની અંદર ચાર નાખો તો કેટલા થાય છે સોળ થાય છે આ ખબર પડી ગઈ હવે તમારે આ પેટન તમારી સરવાળાની પેટન છે કઈ પેટર્ન છે તમારી બેટા સરવાળાની સમજી જવાનું કેમ કે બાર પછી તેર ચૌદ પંદર અને સોળ હવે તમારે શું કરવાનું જે તમને બે સંખ્યા મળી ગઈ છે ઓગણીસ ની અંદર ચાર નાખો એટલે વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ તો સરવાળાની પેટનથી આગળ વધ્યું છે તો અહીંયા તમે શું લખી નાખશો બેટા ત્રેવીસ લખી નાખશો ચાલો હવે પાછી આપણને ખ્યાલ આવી જ જાય છે બબે રકમ આપી જ છે અને અહીંયા તમને એ ખ્યાલ આપવા માટે એક આવી રીતે આપેલું જ હશે કે શું કરવાનું છે બરાબર હવે ઓગણીસની અંદર તમે છ નાખો આ સરવાળાની પેટર્ન છે એટલે સરવાળો કરવાનો છે ઓગણીસ પછી વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ કેટલા આવશે બેટા અહીંયા ઘડી પચીસ આવી ગયા તમારા હવે છની અંદર તમે ચૌદ નાખો છની અંદર ચૌદ નાખશો ચૌદની અંદર છ એટલે ચૌદને છ આપણા કેટલા થઈ જશે બેટા વીસ થઈ જશે કેટલા થઈ જાય છે બેટા આપણા વીસ થઈ જાય છે પછી ચૌદની અંદર તમે સાત નાખો ચૌદની અંદર સાત નાખો એટલે એકવીસ જ થાય તોય ગણીએ ચૌદ પછી પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને કેટલા થયા બેટા એકવીસ એટલે અહીંયા સરવાળાની પેટર્ન છે એટલે આપણે કેટલા લખી નાખ્યા એકવીસ જસ્ટ આપણને પહેલી ખબર પડી જવી જોઈએ કે કઈ પેટર્નથી દાખલો આગળ વધી રહ્યો છે હવે છેલ્લું બાકી રહ્યું તો બાર વત્તા સાત બાર પછી તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ને ઓગણીસ તો અહીંયા તમારો જવાબ આવી જાય છે બેટા ઓગણીસ આ કઈ પેટર્નથી દાખલો આગળ વધ્યો ઓગણીસ એ તમને એક વસ્તુ અહીંયા આપેલી હતી એના આધારે ખબર પડી કે બાર ને ચાર સોળ આપણે સરવાળો કર્યો ત્યારે આ જવાબ આવ્યો એ રીતે પછી બધા સરવાળા આપણે કરતા જવાના વારા ફરતી ચાલો હવે એની બાજુમાં તમને એક દાખલો દેખાય છે તમે જુઓ તમે જ મને આન્સર આપી શકો એવું છે અગિયારની અગિયાર સત્તા સત્યોતેર અગિયારનો ઘડિયો આવડતો હોય તો એલા તમારી કઈ પેટર્ન છે બેટા ગુણાકારની પેટર્ન છે કઈ પેટર્ન છે ગુણાકારની અને તમને બધાને ગુણાકાર ખૂબ સરસ આવડે છે તેર સત્તા સત્યોતેર બરાબર છે હવે આગળ વધીએ આપણે તો તેર સત્તા એકાણું થાય ને આવડે છે ને પછી તેર પંચા પાસઠ બરાબર છે પંદર પંચા પંચોતેર પંદર પંદર પિસ્તાલીસ પંદર ચોક સાહીઠ ને પંદર પંચા પંચોતેર ચાલો હવે ગુણાકારની પેટર્ન છે અહીંયા ઘડી પંદર ચોક બેટા સાહીઠ અને અગિયાર ચોક ચુમ્માલીસ બરાબર છે તમને સ્ક્રીન ઉપરથી જ ખ્યાલ આવી ગયો તમને જે આ એક જવાબ આપેલો હતો એના આધારે આપણને ખબર પડી ગઈ કે આપણે આમાં શું કરવાનું છે બરાબર અગિયાર સત્તા સત્યોતેર પછી એ રીતે આપણે ગુણાકારની પેટર્નથી આગળ વધ્યા હવે એવા બે દાખલા તમને પાછા તમારી જાતે આપેલા છે તો હવે જે તમારો ત્રીજો દાખલો છે એ તમારા પેજ નંબર એટી નાઇન એટલે કે નેવ્યાસી ઉપર આપેલો છે હું તમને જસ્ટ હું તમને જસ્ટ એટલું સમજાવું છું કે એમાં તમારે શું કરવાનું છે હવે તમે જ મને આન્સર આપી શકો બાર નવ્વા એકસો આઠ આપ્યા છે એટલે આ કઈ પેટર્નથી દાખલો આગળ વધે છે બેટા ગુણાકારની હવે એ તમારે તમારી જાતે કરી નાખવો પડે પછી જો અગિયાર નવ્વા નવ્વાણું જો હું કરાવવા માંડીશ તો હમણાં બે મિનિટમાં થઈ જશે પણ તમારે આ પ્રયત્ન તમારી જાતે કરવાનો છે અને એની પછીનો જે ચોથો દાખલો છે તમને જે પેટ આપ્યું છે એના આધારે ખબર પડે કે સોની અંદર અઠ્યોતેર નો સરવાળો કર્યો ત્યારે કેટલા થયા બેટા એકસો અઠ્યોતેર એટલે તમારે કઈ થી આગળ વધારવાનું છે સરવાળાની થી કઈ થી સરવાળો બબ્બે રકમનો શું કરતો જવાનું છે સરવાળો હવે તમે સરવાળો કેનો કરશો બેટા અઠ્યોતેર અને ચાર અઠ્યોતેર પછી ઓગણ 80 એંસી ને 82 બરાબર છે આ રીતે તમારે આગળ આગળ સરવાળો કરી અને આ પેટર્ન પણ તમારે પૂરી કરવાની છે ઓકે હવે તમને સમજાઈ ગયું હશે કે આપણે દાખલો કઈ રીતે આગળ તો એ ગુણાકારની પેટર્નથી અને એક સરવાળાની પેટનથી દાખલો આપણો આગળ વધે છે હવે તમને તમારી સ્ક્રીન ઉપર દાખલા નંબર છ દેખાય છે હવે જે દાખલા નંબર છ દેખાય છે એમાં તમને એવું કહે છે બાજુમાં આપેલા ચોરસને એકવીસ થી ઓગણત્રીસ સુધીની સંખ્યાઓમાં એવી રીતે ગ તમે એ મૂકો કે બધી બાજુ જે સ્તંભ છે એનો સરવાળો કેટલો થવો જોઈએ બેટા પંચોતેર થવો જોઈએ હવે એક સરખી સંખ્યા મૂકવાની અહીંયા પચીસ 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 મૂકી દઉં તો એ થઈ જ જાય બરાબર પણ એવું કરવાનું નથી તો તમે શું કરશો હવે અહીંયા ઘડી હું મૂકી દઉં ચોવીસ અને અહીંયા હું મૂકી દઉં છવ્વીસ ચાલો હવે આ પેટર્નનો તમે સરવાળો કરશો તો પાછો આડો સરવાળો પણ એનો કેટલો થાય પંચોતેર હવે જે કરવાનો છે એ ઊભો સરવાળો તો ઊભો સરવાળો પણ એનો કેવો થવો જોઈએ બેટા પંચોતેર બરાબર છે તો અહીંયા છવ્વીસ મૂકી દઉં અને અહીંયા પચીસ મૂકી દઉં તો આ સરવાળો કેવો થઈ ગયો બેટા પંચોતેર બરાબર છે એ રીતે તમારે આગળ રકમ મૂકી મૂકી અને આડો પણ સરવાળો પંચોતેર ને ઊભો સરવાળો પણ પંચોતેર થાય અને એકને એક રકમ રિપીટ ન થાય એ રીતે એ દાખલો તમારે કરવાનો છે બરાબર છે હવે હું અહીંયા તમને એક વખત કરીને બતાવું છું અહીંયા મેં ચોવીસ લઈ લીધા અને અહીંયા મેં કેટલા લઈ લીધા બેટા છવ્વીસ થઈ ગયું પાછું હવે તમારે શું કરવું પડશે બેટા અહીંયા તમારે કેટલા લેવા પડશે પચીસ અને અહીંયા તમારે કેટલા લેવા પડશે બેટા ચોવીસ જો આનો આડો સરવાળો તમે કરો તો પંચોતેર જ થવાનો છે અને આમ ઊભો કરશો તો પણ કેટલો થવાનો છે પંચોતેર જ થવાનો છે એવી રીતે તમને અલગ અલગ સંખ્યાઓ આપેલી છે અને એવી રીતે હવે આ તો મેં તમને કરીને બતાવ્યું છે આમાં તમને ક્યાંક ત્રેવીસ મૂકવાનું મન થાય ને ક્યાંક સત્યાવીસ મૂકવાનું મન થાય એ ગમે તે મૂકી શકો પણ એકવીસથી ઓગણત્રીસ સુધીની જે સંખ્યાઓ આવવી જોઈએ આડો સરવાળો પણ પંચોતેર અને ઊભો સરવાળો પણ પંચોતેર થાય એ રીતે આવા તમને ચાર દાખલા આપેલા છે બરાબર આ તમે તમારી રીતે બીજામાં તમને પાંત્રીસથી 43 સુધીની કીધું છે તો પાંત્રીસથી 43 વચ્ચેની કોઈ પણ સંખ્યા લઈને તમારે આડો સરવાળો અને ઊભો સરવાળો એકસો સત્તર થાય એ રીતે તમારે ખાનું ભરવાના છે હવે એ બીજો ત્રીજો જે દાખલો તમને ચોથો આપેલો છે બરાબર આ તમે તમારું મગજ લડાવી અને આ દાખલા તમારે તમારી જાતે પૂર્ણ કરવાના છે